જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાને એક નવા વિડીયોમાં. તો જુઓ, અત્યારે અમે જઈ રહ્યા છીએ બધા કુડીમાં, એક વસ્તુ લેવાની છે અને મહેન્દ્ર ફ્રી છે તો ધીરે ધીરે જવા માટે. રામબન દુકાને બધી મળી જ રહી, પણ અહીંયા રામબન દુકાને ન મળે ને તો ત્યાં જવું પડે. ઇમરજન્સી. તો હાલો બેન, આરે જાગર વિડીયોમાં. તો જુઓ, ફાઇનલી અમે એક બ્લેન્ડર પસંદ કરી લીધું છે અને એ પણ આપણે ઘનશ્યામ છે જે કોડીનારમાં આવેલી દુકાન, મસ્ત છે. ત્યાં બધી જ વસ્તુ ઘરની મળી રહી છે, ઘર વખરી, જ્યાં એસીથી માંડી મિક્સર, બ્લેન્ડર, નાના બાળકોની બોટલ, પછી રસોડાની બધી વસ્તુઓ, તો એવું બધું અવનવી ચીજો અવેલેબલ છે. પછી ચૂલા છે, ઓવન છે. તો અમે આ કોઈ પ્રોમો વિડીયો નથી, પરંતુ આપણે અહીંયાથી ખરીદી કરીએ એટલે આપણે બહુ ગમ્યું, એટલે આપણે કીધું કે જે લોકોને વ્યુઅર્સને લેવું હોય તો ત્યાંથી તમને પણ લઈ શકો ને એની વસ્તુ બધી સારી આવે, એકદમ ટકાવ અને મસ્ત. તો અમે થોડો વિડીયો તમને બતાવવા માટે શૂટ કરી લીધો. ખરીદી કરીને ક્યાર ના આવી ગયા, એટલે આપણે રોટલી ને એવું બધું બનાવતા હતા, રસોઈ કરતા હતા, એટલે રસોઈ બનાવી નાખી. મહેન્દ્ર અને ધ્રુવંશ ગયા છે દૂધ લેવા માટે. આપણે જો અહીં બધો સામાન મૂકી દીધો છે. મેન વસ્તુ જ લેવાની હતી, ટબલર ને એવો અમુક વસ્તુ લેવાનું હતું, ખાસ તો આપણે બ્લેન્ડર મશીન લેવાનું હતું જેના માટે ગયા હતા, એટલે આપણે ઝીણી મોટી વસ્તુ બધી લેવાની હતી. તો હું તમને હમણાં ખોલીને બ્લેન્ડર મશીન બતાવું કે કેવું લીધું છે અને કઈ કંપનીનું લીધું છે. એ બ્લેન્ડર લીધું છે વિઝેક કંપનીનું, જાવું કંઈક છે. તો ખાસ તો આપણે આના માટે જ ગયા હતા, કેમકે એક હતું એ ખરાબ થઈ ગયું હતું, એટલે છાશ ને બધું બનાવવું હોય તો બહુ તકલીફ થતી, એટલે આપણે આજે લઈ આવ્યા. પછી એમ કે એના વગર તો ન જ ચાલે, છાશને ફેરવવી હોય તો મોટું વલોણું આપણે પોસાય નહીં ઘરે માટે, તો આટલું આવડું મોટું તો આપણે શું કરવું, નાનું હોય તો થઈ જાય. એટલે જો બસ આ રીતનું કંઈક લઈ આવ્યા. બીજું તો લિક્વિડ મશીનનું ને એવું બધું લાવવાનું હતું, ને ટબલર આપણે આપણા કીધે પાણી નાખતા હતા ઝાડવામાં તો ભાંગી ગયું હતું, તો ટબલર લાવવાનું હતું. એટલે આવું જેનું મોટું લાવવાનું હતું ને બહુ સમય પછી આજે આપણે એમ કહેવાય ને કે ઝાઝા સમય પછી આપણે આજે કોડીનારની ખરીદી કરવા ગયા. ધ્રુવંશને લગભગ મહેન્દ્ર પણ આવી ગયા છે, તો આડી બસ એ જમી લઈએ. બધા રોટલી ને શાક ને એવું બની ગયું છે, બટેટાનું શાક ને રોટલી ને એવું આપણે બનાવી નાખીને. જય પપ્પા દીકરો પણ આવી ગયા લગભગ, તો એટલે બસ હવે જમી લઈએ, પછી પાછા મળીએ. ને ગરમી બહુ છે આજે, તો ગરમી એટલી છે ને, મારો બાપલિયો જવા દો હવે, કઈ ઘટે નહીં એવી ગરમી છે. કા કેવી છે આજ તો ગરમી, આમ કેવાય ને કે કઈ રેવાતું નથી. આવા કઈક વ્હાઇટ કલર ના બે ટી શર્ટ લીધા હાફ બાય ના, બહુ ગરમી પડે ને કા ધ્રુવંશ. ને એક તો ભાઈએ પહેરી લીધો, ને એક આવો છે બ્લેક કલર નો, જોકે બ્લેક લેવાય તો નહીં પણ હાલે, લેંગામાં તો હાલે, ઉપર તો વ્હાઈટ જ, તડકાનો વ્હાઈટ હારો ને, જોકે અડધો વાતવીથી ગરમી તડકો ને બધું તો જવાયું. પછી લીધો પણ આપણી પાસે ટાઈમ નહોતો, એ ક્યારનો કે લેવા લેવું કરતા હતા, પણ ટાઈમ તો જોઈએ ને. ઘરે આવીને બધી કામ એટલું બધું ભેળવાઈ ગયું હતું કે એને એમાં હમણાં વચ્ચે પાણી ના ધાંક્યા થઈ ગયા, એટલે એ તો હાવ ખાસ. જોકે આપણે વાંધો નથી આવતો, આપણે તો સમ ભરેલો છીએ, એટલે આપણે ઉપાધી છીએ નહીં. આપણે કદાચ હજી ન આવ્યું હોય તો આપણે મહિનો દોઢ મહિનો ના આવે તો એ અમારે સોમ નીચે ભરેલો હોય, એટલે એમાં ઉપાધિ ના રહે. તો ભલે હાલો જમી લઈએ ને પછી પાછા મળીએ. ને જો હવે ખાસ વસ્તુ મસ્ત એક તમને બતાવવાનું છે. આપણે એક નવું વસ્તુ લાગ્યું હતું, આ હેન્ડવોશની બોટલ, મોલમાંથી મસ્ત લાગી, એટલે આપણે એ પણ લઈ આવ્યા. બહુ મસ્ત દેખાણી હતી અમને, એટલે લઈ આવ્યા. જો આ રીતે ઉપરથી ખુલે, બૈણી જેવી કા ધ્રુવંશ, બહુ મસ્ત છે એ. કંઈક આપણે નવી દેખાણી એટલે લઈ આવ્યા આપણે. બાકી તો આ તો હેન્ડવોશ તો છે જ નહીં. આ છે દૂધ ભેંસનું,
જે અમે ડેરિયાથી લાવીએ કાદરોટ ઈ પછી ઈ પછી ખોલ્યો ત્યારે પાછી પેક કરવાની છે. હા પણ આજે ને આપણે વાલા ઈજાવાની છે શક્ય હોય તો. નવું ઘર હવે આપણે પાછું ત્યાં બધું કરવું જોઈએ ને. શક્ય હોય તો એક દિવસ આપણે આ ઘરનો પણ હોમ ટૂર આપશું. શક્ય હશે તો આપતા જશું. અને ત્યાં આપણે જે રૂમ રાખ્યો છે વડવિયાળા એનું પણ આપણે હોમ ટૂર આપશું. સફાઈ કરવા જશું ત્યારે લગભગ 26-28 તારીખની આજુબાજુ એ લોકો ચાવી આપવાના છે. કા સફાઈ કરવા જશું ને કઈ સાઈડ રાખવું, મમ્મીના ઘરથી કેટલું દૂર રાખવું. ઘણી વાર છે આપણે હમણાં મામાના ઘરે તાલાળા સપ્તાહે આપણા મમ્મી છે અને મામાના છોકરા જે અમેરિકા રહે છે અને એ લોકોએ શ્રીમદ ભાગવત સપ્તાહ બેસાડી છે ને એ સપ્તાહમાં આપણા અહીંયા જે ખોડિયારમાં એ જે હતા ઈદ દાદા ઓલું કરે છે, વક્તા છે, એટલે મજા આવશે. રાકેશભાઈ પંડ્યા એટલે આપણે એને મળવા જવાના છે એક દિવસ. અને એક દિવસ આપણે તાલાળા શ્રીમદ ભાગવત સપ્તાહ સાંભળવા જશું. તમને બતાવશું હવે ક્યાંક પ્લાન છે જવાનો. કા હવે આગળ આગળના વિડીયોમાં તમને બહુ મજા આવશે. હા ઈ સરપ્રાઈઝ છે એનો કહેવાય. કદરું કહેવાય તો જમીને બધું વાસણ ને બધું કરીને ફ્રી થઈ ગયા ને હવે આપણે કરીએ છે સુવાની તૈયારી. મહેન્દ્ર જો ઉપર બેઠા આપને, આપણે સુવાનું છે અગાસી ઉપર. આજ કેમ કે ગરમી એટલી છે ને કે ક્યાંય રહેવાતું નથી એટલે આપણે વિચાર્યું કે આપણે આજે અગાસી ઉપર સુઈ જશું. અને મહેન્દ્ર એ ઉપર ચડી ગયા. ધ્રુવંશભાઈ અહીંયા છે. મહેન્દ્ર જો ક્યાં ચડીને બેઠા, દેખાય કે ન દેખાય ઉપર ચડીને, પાછળ ચડીને બેહી ગયા. તો બસ જો આ સાથે જ હવે આવો આજનો આપણો કંઈક દિવસ રહ્યો. આ સાથે જ આજનો આ વિડીયો પણ આપણે અહીં પૂરો કરીએ. જો મારો વિડીયો તમને પસંદ આવતા જ હોય ખરેખર તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ને ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. ખુવાની તૈયારી કરી અને જો ધ્રુવંતભાઈ છે એના પપ્પા અહીં છે. શોર્ટ કાઢી નાખ્યો એટલે બતાવતા નથી, પણ જો આ રીતે કંઈક પથારી કરીને અગાસી ઉપર આ રીતે ભૂવાની તૈયારી કરીએ. મામાની સાથે જ બધાને ઘર ભેગું થાને ભાઈ. ગુડ નાઇટ.